વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાના સૌજન્યથી પાદરા તાલુકાના મોભા ગામ ખાતે કેન્સર નિદાન માર્ગદર્શનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોભા તેમજ આસપાસના 18 ગામોમાં રહેતા દર્દીઓએ કેમ્પમાં ઉપસ્થિત રહી આ રોગ વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. સ્ટર્લિંગ હોસ્પિટલ કી તરફ સે રિપ્રેઝેન્ટ કર રહા હું. યહાં પર હમ મોભા મે સ્ક્રીનિંગ કેમ્પ કર રહે હૈ, જહાં પર હમ લોગો કો જો ભી આદત હૈ, જૈસે તંબાકુ કા સેવન હૈ યા બીડી પીને કી આદત હૈ, ઇન સભી લોગો કો હમ સ્ક્રીન કર રહે હૈ. મુંહ કે કેન્સર કે લિયે, ફેફડો કે કેન્સર કે લિયે, ઓર લેડીઝ મે જો મુખ્ય કેન્સર કોમન હૈ, જૈસે કે બ્રેસ્ટ કેન્સર, સ્તન કા કેન્સર, ઓર સર્વાઇકલ યાની કે ગર્ભાશય કે મુંહ કા જો કેન્સર હોતા હૈ, ઇસકા હમ સ્ક્રીનિંગ કર રહે હૈ. એક્ઝામિન કર રહે હૈ યાની કે જાંચ તપાસ કર રહે હૈ પેશન્ટ્સ કા, ઓર પેપ સ્મીયર નામ કા એક જાંચ હોતા હૈ, ઓર જો ભી હમ જો ભી જાંચ જરૂરી હોગી પેશન્ટ કે લિયે વો મુફ્ત મે પ્રોવાઇડ કરેંગે સ્ટર્લિંગ હોસ્પિટલ કે. નમસ્કાર. આજ રોજ મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત તથા સ્ટર્લિંગ હોસ્પિટલને સંલગ્ન કેન્સર માટેનો કેમ્પ રાખેલ છે, જેમાં કેન્સરને લગતા તમામ, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, મોઢાનું કેન્સર, તમામ પ્રકારના કેન્સર માટે નિદાન અને સારવાર માટેની વ્યવસ્થા તથા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે. અને આપણા મોભા પીએસસીના અંડરમાં 19 ગામો આવે છે, જેમાં 28,000ની વસ્તી કવર થાય છે, જે તમામ ગામના લાભાર્થીઓને આજે લાભ આપવામાં આવ્યો છે. અને બીજા ગામમાંથી પણ ગાડીની પણ વ્યવસ્થા, એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે. સ્ટર્લિંગ હોસ્પિટલ તથા મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાંથી પણ લાભાર્થીને બોલાવીને કેન્સર રોગ પ્રત્યેની જાગૃતિ, મફત નિદાન તથા સારવાર માટેના તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આ સાથે અત્યાર સુધી હજુ કેમ્પ ચાલુ છે અને અત્યાર સુધી લગભગ 100 થી 150 પેશન્ટોએ લાભ લઈ લીધો છે. હજુ પણ કેમ્પ ચાલુ છે અને આજના આખા દિવસ દરમિયાન બીજા 200 થી 300 પેશન્ટ આવવાની સંભાવના છે, જે સાથે અત્યાર સુધીમાં 2 સસ્પેક્ટેડ પેશન્ટ પણ સર્જન આવ્યા છે, જેમણે શોધી શક્યા છે. અને હજુ ગાયનેકોલોજીસ્ટ પણ પેશન્ટ તપાસી રહ્યા છે. સાથે સાથે આ બધા જ કેસ જે સસ્પેક્ટેડ નીકળશે તે તમામને સ્ટર્લિંગ હોસ્પિટલની એમ્બ્યુલન્સ તથા અમારા તમામ સપોર્ટ સાથે આવતીકાલે અને ફરી જ્યારે પણ ડૉક્ટર કે સર્જનની સલાહ હશે ત્યારે વારંવાર એમને તપાસ માટે પણ મોકલવાની વ્યવસ્થા મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કરેલ છે. નમસ્કાર, હું રામજીત યાદવ સ્ટર્લિંગ હોસ્પિટલ તરફથી. આજે અમે લોકો અહીંયા આવ્યા છે મોભા પીએસસીમાં, જેમાં અમે લોકો મુખ્યમંત્રી અને આયુષ્માન ભારતના અંતર્ગત ઘણા બધા રોગોનું જે મફત નિદાન થાય છે એના માટે અહીંયા કેમ્પ રાખેલમાં આવ્યું છે. સૌથી વધારે આજના સમયમાં જે તકલીફ છે કેન્સર છે, તો કેન્સરના માટે દરેક પ્રકારના જે પણ ચેકઅપ હોય છે, એના પછીના ટ્રીટમેન્ટ્સ હોય છે, એ બધું અહીંયા ફ્રીમાં રાખવામાં આવેલું છે. એના સિવાય આપણી ત્યાં સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે બરોડામાં આપણે 2 હોસ્પિટલ છે, સ્ટર્લિંગ રેસકોર્સ અને સ્ટર્લિંગ ભાયલી, એ બંનેમાં મા યોજના અને આપણે આયુષ્માન અંતર્ગત યુરોલોજી એટલે દરેક પ્રકારની પથરીની સમસ્યાઓ, પછી કિડની એટલે ડાયાલિસિસની દરેક સમસ્યાઓ, કાર્ડિયોલોજી એટલે હાર્ટ એટેક કે એના રિલેટેડ દરેક સમસ્યાઓ, અને કેન્સરના દરેક પ્રકારના ટ્રીટમેન્ટ પૂરેપૂરા ફ્રીમાં ઉપલબ્ધ છે. તો એનું કોઈને પણ તકલીફ હોય તો ક્યારે પણ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે એના માટે આવી શકતા હોય છે. નમસ્કાર. હવે આની અંદર કેટલાક દર્દીઓ ત્યાંથી પાછા આવે એનું કારણ શું? સાહેબ, એવું થઈ શકતું હોય છે કે એમાં ક્યારે આપણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં પેશન્ટ જે ફ્લો છે મા યોજના અને પથરીને આ બધાના, એમાં વેઇટિંગનું ટાઈમ આવતો હોય છે. કેમ કે પેશન્ટોને સમય આપવામાં આવે છે, તો ત્યારે પેશન્ટ ક્યારેક દૂરથી આવેલા હોય તો એમને ત્યાં આગળથી 8 થી 10 દિવસ માટે વેઇટિંગ પીરિયડ થતું હોય છે. પણ એ બધા ટ્રીટમેન્ટ અને એ દવાઓ એમને અગર થોડુંક ટાઈમ આવશે તો એમાં આપણે કરી શકીશું. પણ છતાં આવું કંઈક ક્યારે થયું હોય તો ક્યારે પણ અમને તમે ત્યાં સંપર્ક કરી શકતા હોય છે. અમારે મા યોજના અને મુખ્યમંત્રીનો ત્યાં આગળ અમે લોકો કાઉન્ટર રાખવામાં આવેલું છે, ત્યાં તમે કહેશો તમને યોગ્ય માહિતી આપવામાં આવશે. છતાંય મારું નામ રામજીત યાદવ છે, હું ત્યાં આગળ હોસ્પિટલના રિલેટેડ દરેક કામકાજમાં અને કેમ્પમાં ત્યાં ઇન્વોલ્વ રહું છું, તો તમે મને ક્યારે પણ મુલાકાત લઈ શકો છો.